ગાંધીનગર જિલ્લાના માણસા મુકામે પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરીની હાજરીમાં કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માણસા વિજાપુર હાઈવે પર આવેલા પાટીદાર સમાજની વાડીમાં સિવેન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ જલ સેવા રથ અને તાલુકા કક્ષાએ બનાવેલ ઈ શ્રમ કાર્ડ આયુષ્યમાન કાર્ડનો લગભગ 23,000 જેટલા લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો, જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી શહેર તાલુકા સંગઠનના હોદ્દેદારો, જિલ્લાના સદસ્યો, પાર્ટીના નાના મોટા કાર્યકરો તેમજ મુખ્ય અતિથિ તરીકે પધારેલ સાંસદ સભ્ય શ્રી શારદાબેન, પૂર્વ જિલ્લા આવાસ યોજનાના ચેરમેન ડીડી પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ડાયરેક્ટર યોગેશભાઈ પટેલ, વર્તમાન ધારાસભ્ય શ્રી ઋષિકેશ પટેલ, ગુજરાત રાજ્યના હાલના આરોગ્ય મંત્રી તેમજ તાલુકા સંગઠનના પ્રમુખ લક્ષ્મણસિંહ એચ પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મોમેન્ટો અને સાલ ઉડાડી મુખ્ય મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા. જેમની પાસે ખાસ ઉપસ્થિતિ માટે આ કાર્યક્રમ બેનર બનાવ્યા હતા તે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એવા સીઆર પાટીલની ગેરહાજરી વર્તાતી હતી અને તેમના સ્થાને હાલના ચાલુ ધારાસભ્ય ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલને ત્રાજવામાં ઘીની સાથે તોલવામાં આવ્યા હતા અને તેમના દ્વારા પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું અને સરકારની યોજનાઓને અનુરૂપ લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યા હતા. વંચિત રહી જતા ગામડાઓને જનસેવા રથ દ્વારા ટૂંક સમયમાં સેવાઓ પૂરી પાડવા હાકલ કરી હતી અને સૌનો આભાર માની કાર્યક્રમની પૂર્ણતા કરી સ્વરૂચિ ભોજન આરોગી વિદાય કરવામાં આવી હતી અને વિદાય લીધી હતી. આમ માણસા મુકામે કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કેટલા દિવસ સુધી ચાલુ જનસેવા રથની શરૂઆત માન્ય અમિતભાઈ ધારાસભ્યના જન્મદિવસ 16/1/2022 રોજથી શરૂઆત કરી. કેટલા દિવસ સુધી ચાલે? આ 60-62 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલે. હજુ પણ ચાલુ રહેશે અને હજુ પણ ચાલુ રહેશે. હજુ આ બાકીના 20-22 ગામ બાકી છે એ પણ પૂર્ણ કરીશું અને માણસા તાલુકાના તમામ લાભાર્થીઓને ઘેર ઘેર સુધી આ લાભ પહોંચશે. અને આ બનાવ ઉપરથી ફલિત થાય છે. જન્મથી મરણ સુધીની તમામ યોજનાઓ રાજ્ય સરકારે બનાવી છે અને પ્રત્યેક યોજનામાં પ્રત્યેક ઘર સુધી રાજ્ય સરકારની હાજરી હોય એવો અહેસાસ ગુજરાતના લોકોને થઈ રહ્યો છે. ત્યારે સ્વાભાવિક રીતે આ પ્રકારના કાર્યક્રમો અને આ પ્રકારની સેવા ભાવના અને કાર્ડ કઢાવ્યા પછી એના વિતરણનો કાર્યક્રમ એક પ્રકારનો ખૂબ સરસ મજાનો સંદેશો સમાજસેવી કાર્યકર્તાઓ હોય, રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓ હોય, એ બધા આમાં લાગી પડે તો સ્વાભાવિક રાજ્ય સરકારે જે યોજનાઓ બની છે એના લાભ પ્રપોર્ટક ઘર સુધી પહોંચી શકે એ પ્રકારનો સંદેશો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આપ્યો છે. અમિતભાઈએ એમાં લીડ લીધી છે અને આખી ટીમ એ રથ દ્વારા પ્રત્યેક ગામમાં ફરીને જે કામ કર્યું છે ખરેખર ખૂબ અભિનંદનીય પાત્ર છે અને એમને જે કામ કર્યું છે એ જ પ્રકારનું કામ તમામ વિધાનસભામાં થાય તો મને લાગે છે કે સરકારના લાભ બધી જગ્યાએ પહોંચી જાય. સરકાર કામ કરતી પરંતુ આશિષ્ટી એને મદદ કરવાવાળા કાર્યકર્તા હોય તો એમાં સોનામાં સુગંધ પડે એ રીતનું કામ અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે તો મને સ્પષ્ટ દેખાય છે. અત્યારે અહીંયાથી જે કાર્ડનું વિતરણ અને જે કાર્ડ અહીંયા કલેક્ટ થયા છે એ પ્રમાણે 23,000 જેટલા કાર્ડ આજે વિતરિત થઈ રહ્યા છે અને 20-25 ગામ બાકી છે. એમાં પણ અમિતભાઈએ અહીંથી જાહેર કર્યું છે કે બાકીના 25 ગામને પણ આવરી લઈ પ્રત્યેક ઘર સુધી આ કાર્ડ પહોંચે એની વ્યવસ્થા એ કરવાની છે. આજે માણસા મુકામે એક કાર્યકર્તાના મનમાં આવેલો વિચાર સેવા ભાવનાનો એક તાલુકા સીટથી ચાલુ કરી અને સમગ્ર આખા માણસા મત વિસ્તારની અંદર સરકાર દ્વારા અપાતા લાભના તમામ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, ગંગા સ્વરૂપા કાર્ડ, પીએમજેવાય મા કાર્ડ, આ રીતના 4 પ્રકારના કાર્ડના વિતરણ માટે, વિતરણ તો ત્યારે જ થઈ શકે કે કાર્ડ કાઢ્યા હોય, આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની અમિતભાઈના નેજા હેઠળ અને એમના જન્મ દિવસે ચાલુ કરી અને આજે આ 23,000 કાર્ડનું વિતરણ એ સામાન્ય જનતા કે જેમને કાર્ડ કઢાવ્યા છે આવા લાભાર્થીઓને વિતરણનો કાર્યક્રમ હતો. પરંતુ સાથે સાથે સીઆર પાટીલ સાહેબના જે કુપોષિત બાળકો છે એ પ્રત્યેક ઘર સુધી ઘી પહોંચે
એના માટે એમની તુલા પણ કરવાની હતી, પરંતુ એમના બ્લેસિંગ્સ, એમના આશીર્વાદ આ આખા કાર્યક્રમ ઉપર હતા. અને જે ઘી સાહેબની જગ્યાએ હું બેઠો અને જે મારું વજન થયું એ પ્રમાણેનું સભાયું કરી જ્યાં આગળ કુપોષિત બાળકો છે એના ઘર સુધી પહોંચાડવાની ચિંતા